મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જશો. કેવી ઠંડી પડે છે અમારે ત્યાં? ગુલાબી ગુલાબી ઠંડી થઈ ગઈ છે. સૌ ફટાફટ કરું છું તૈયારી. મોનું મંડી છે વાસણ સાંકળા કરવા, એ તૈયાર થઈને અનિલ ગયો છે નાવાની તૈયારી કરે છે, અને હું હવે ફટાફટ બનાવી લઉં એક રામ. અનિલની દુકાને ત્યાં ફેક્ટરી એ કૂતરી વીણી છે, અને શું કહેવાય, 8 બચ્ચા આપ્યા છે કાલ કહેતો હતો. ચાલો એને હું રાબ બનાવી આપું, અને પછી એના ટિફિનની પણ કરું છું તૈયારી. તો એને કોણ ખવડાવે, એટલે મેં વિચાર્યું કે ચાલો આપણે રાબ બનાવી આપીએ અહીંથી. રાબ એટલે બહેનોને ખવડાવવામાં આવતી હોય ને, તો ઘઉંના દાણાની રાબ બનાવીશ, અગર બાજરાના લોટનો રોટલો ગળીને મસળિયું બનાવી આપીશ. આજે રાબ બનાવી આપું છું ફટાફટ. તો ભગવાનના દર્શન કરી લીધા, દીવોવતી થઈ ગયા, હવે કરું તૈયારી. એટલે બાજુ પર તૈયારી પણ કરી લીધી છે, તો તમને બતાવું. તો જો રાબ માટે મેં ઘઉંનો દાળો લીધો છે, ગોળ લઈ લીધો છે, અને ઘી લીધો છે. તો એમાં ઘી નાખીને શેકી લઈશ, ગોળ નાખીશ, અસેડીઓ કે ગુંદર આટા ફટાફટ બળી જશે તો નાખીશ થોડોક, નહીં તો આ રાંધી આપશો આપણે કૂતરીને. તો હું બરાબર ફટાફટ રાંધી લઉં. આપણે જે રીતે શીરો બનાવીને એ રીતે બનાવી આપવાનો છે. શીરામાં નાખવા માટે ગરમ પાણી પણ ઉકળી દીધું છે, અને આ બાજુ મોનું બનાવે છે રોટલી, ટિફિન માટેની કરે છે તૈયારી. દાળો શેકાઈ ગયો છે એટલે નાખી દઉં પાણી. ઘી થોડુંક આપણે ઓછું નાખીએ, એટલા માટે કે ચામડીને પશુ છે ને કૂતરા, એના ચામડીને જે ઘી નુકસાન કરે, એટલે આપણે સેવા કરતા પછી કે ધર્મ કરતા ધાડ ન પડે એટલે. અહીંયા પાણી નાખી દીધું ને ગોળ પણ નાખી દીધું, ગોળ ગળી જશે એટલે કુકર કરી દઈશ બંધ. રાબ શીરો આપણો થઈ ગયો છે તૈયાર. ઠરી જાય એટલે ડબ્બામાં પેક કરી દઉં. ઠરવા મૂક્યો છે, બનાવી છે શાક. તો અહીં શાક માટે મેં લીધું છે 2 મોટા પાવડા તેલ, બટેકાને મરચાં કાપી રાખ્યા, અને અહીં ટેન્ડલી શું કહેવાય, ગિલોડા કયો, ટેન્ડલી કયો કે ટિંડોળા કયો, મસાલો તૈયાર છે ને વઘારી લઉં છું શાક. હવે નાખી છે રાઈ. રાઈ તતડે છે એટલે જીરું હિંગ નાખીને કરું છું વઘાર. બટેટા અને મરચાં નાખી થોડીક વાર ચડાવી લઈ, અને એની અંદર મીઠું અમને નાખી દઈએ એટલે મીઠું ગળી જાય. થોડીક વાર તેલમાં પકાવી લઈશ એટલે ટેનલી એની સાથે જ પાકી જશે. પછી તો જુઓ, શાક થઈ ગયું તૈયાર, આ બાજુ નાસ્તો પણ થઈ ગયો છે તૈયાર. અનિલભાઈ બેઠા, મોનો બેસે છે, આ બાજુ એના પપ્પા બેસી ગયા, બધા જા પકડા. હા, રામ રામ સીતારામ. હા, શુભ સવાર. હવે હું એ બેસી જાઉં એ લોકોની સાથે સાથે નાસ્તો કરવા. ચલો શું થાય છે જોઈ જો. વાસણ ધોવાનું ચાલુ છે, નાસ્તો થઈ જાય છે. વાસણ થાય, નાસ્તો થઈ ગયો એટલે વાસણ સફાઈ ચાલુ છે કામ. સવારનું તો બધું થાય, ટિફિન થઈ જાય, નો થાય, બપોરે જાય કામ હોય જ નહીં એવું થઈ જાય. પછી હમણાં હું કાલ નો રસોડો સાંકળો, મોનું છે એટલે કચરા પોતા ફટાફટ, બે ભીગી ફટાફટ થઈ જાય. હમ, કીધું છે જાદે આઠ રાણીયા. હમણાં કાલ હું તો દાળ કરી ન શકી શાક, તો આજે મૂળની મંડી છે સવારમાં જ કામ પતાવીને. કેવી બેટા લગી રહી કે નથી લગી? મારા ખંભાએ દુખી આવે નીચું જોઈ જોઈને હાથ, એટલે એ મંડીએ તો મમ્મી મૂકી દો, એટલે મમ્મી થઈ ગયા ખુશ શાંતિથી. કેટલો નથી આવતો ને એકલી એકલી બેઠે બેઠે, આવે તો ક્યાં જઈએ આહરે આવી હું કઈ હેમોનું ના આવે તો ઘણું અખર કહેવાય. માં તો નીચું જોઉં તો ખંભા દુખી જાય રા, એટલે કીધું. જો કે એને પોતે જ બિન મને કીધું, મમ્મી તમે બીજું કરો હું આ કર નાખીશ, નજરે ઝીણી હોય એની. હમણાં બધું કરીએ કે હમ
દાળ કરી પછી મૂંગ માં ચણા કર્યા હતા, એટલે ચોખા છે કરી આમ ફૂટે એટલે તૈયાર. હા હાલો હાલે રાખશે ને, રોટલા ખાઈ લઈને ભૂખ લાગી. હે ભૂખ લાગે મૂ હાલો ખાઈએ પછી કરતો દેખું. તમને કોઈ જમવા આવું તો આવી જાઓ, તૈયાર છે આપણું જમવાનું. સવારે રોટલી થોડીક નવી ગણવાની થાય તો ભલે, બાકી શાક તો સવારે જ બની જાય. ભેગા ભેગું ટિફિન માં બપોરે બનાવવાનું કઈ માથા કુટ નહીં, એક બે બની જાય શાક. બપોરે તો મિત્રો બપોર પછીના વાગ્યા છે 5, પણ અંધાર અંધાર લાગી રહી છે. જાણે રાત કેમ ન પડી ગયો, જાણે આમ વાદળા છવાયેલા. અને આવું વાતાવરણ થાય ત્યારે શરીરમાં સ્ફૂર્તિ ન લાગે, જાણે આમ અંદર મુંજારો થતો ને એવું લાગે. બપોરે પણ મોડા સુધા બધી તુવેર દાળ સાફ કરીને, ચણા સાચવ્યા ને ચોખા સાચવ્યા ને બધું સાચવી સાચવીને, તો મોનું પણ ઉપર બધું સાંકડું કરતી હતી. હવે હું બેઠી છું, કંઈક કરું વિડીયો એડિટિંગ તૈયારી હણશ, અને પછી જમવાને હજી વાર છે બનાવવાને. તો જોઈએ શું કરીએ. આમ બહાર જવાની ઈચ્છા થાય છે, પણ એમ થાય છે આવામાં શું નીકળે, કંટાળો આવે છે સતત અંદર ત્યાં અંદર. પણ છતાંય નિવાન કાલે આવી ગયો છે તો હાલ જોઈએ હું નિવાન શું કરે છે. નીકળી જઈની કે સફાઈ કરાવેલો કે, તો અમે અહીંયા છીએ નિવાનને રમાડવા. નિવાન આવ્યો તે નિવાન સફાઈ કરાવો, તો સફાઈ કરાવરો મમ્મીને. હે કેટલી કરાવી? તારા બા થાય, બતાવો આમ બતાવો. તારા પપ્પાને દાદી થાય. તો જૈનિક પૂછે છે આ મારા શું થાય, તો આ મારા છે સાસુ. જૈનિક ના પરદાદી છે. જૈનિક પૂછે છે મારું શું થાય. હા એમ ને, ઓકે લાગે. એ કેની કેટમેરી ખાવી હતી? અને રમી આવ્યા અને આવીને ચડાવી છે મેં ખીચડી. આજે મગ ચોખાની ખીચડી બનાવું છું ઘણા દિવસ પછી. તો કરીએ તેને. અનિલ અને મોનુ ગયા છે સોલાર સાફ કરવા ઉપર. તમે શું કરો છો? મોનુ ને અનિલ સોનુ સોલાર સાફ કરવા ગયા છે. તે હું જોઉં છું સમાચાર. ચૂંટણી લડાવનારા લાગો રાની. ઓલો મેસેજ આવ્યો તો વાંચ્યો તો, ભરતી નોકરી 182 ની ભરતી પોસ્ટ ઓફિસ. ના ના પોસ્ટ ઓફિસ માં કઈ નહીં, જગ્યાઓ ખાલી છે. ગુજરાત સરકાર 182 એમએલએ ની ભરતી. પાંચ વર્ષ સુધી પગાર, 5 વર્ષ સુધી નોકરીમાં પગાર, અને પછી આજીવન પેન્શન. પેન્શન વાંચવા જેવો છે મેસેજ. તમારી કેમ ફરતો ફરતો આવ્યો તો મને કહેજો બરાબર ને, એમાં શું શું આવડવું જોઈએ, ખોટું બોલતા આવડવું જોઈએ, ના આવડવું જોઈએ, ઘણું બધું હતું. એટલે એમને પૂછું છું કે એવી નોકરી જોતા નથી ને, કે ચૂંટણી લડવી એટલે પૂછું રી કદાચ મન નથી ગયો ને નોકરી કરવાનું. એવી નોકરી તો ઓલી વાર લાગે, આવી જાય એમ કઈ એમ એવું કરતા ના આવડે. અમારા સાહેબ છે ને, એમના મિત્ર છે, અમદાવાદ રહે છે. શું નામ? રાજુભાઈ. હંમેશા રાજુભાઈ કહેતા મને બોલાવવું તો મને ગુજરાતના મુખ્યમંત્રી કરીને બોલાવવાનું. એટલે આ મજાકની વાત છે બરાબર, જોશ હોય કે તમારી હેસિયત શું એવી વાતો કરશો. એટલે વાતો કરવામાં કાંઈ હેસિયત ન ખપે, મન ખપે વાતો કરી શકાય બરાબર ને. એટલે એટલે કહું છું કે એમએલએની ચૂંટણી આવે છે, લડવી નથી ને. મેં લડી લીધી છે સરપંચની, એટલે હમણાં ઈચ્છા છે નહીં નથી આપણને એમએલએની, તો અમે ન હોય. કારણ કે પગ લાંબા જોઈએ, એમાં ટૂંકા પગ આપણાનું કામ નથી ને. મારા પગ ટૂંકા છે, તમે દેખો છો ને મોનું લગતી ઊભી હોય કેટલી ટૂંકી દેખાઉં છું તમને. મોનું ખબર પડે ને મારા પગ કેટલા લાંબા ટૂંકા. એટલે આપણા પગ તમારે ભેગા ભળવાના બહુ સારા છે બરાબર ને. સાચી વાત છે. તો ખીચડી ચડી દી બેટા. ખીચડી ચડી દી ને મોનું મંડી છે, એની મનગમતી આઈટમ બનાવવા જુઓ. કોઈ ખાવી હોય તો આવડે છે ને, આના ઘરા ઘણા છે. મને એમ ત્યાં મેગી કોણ ખાય? મોનું કે ઘણા ખાય ને વાત સાચી, ઘણા મળે આમાં દ્રષ્ટિનો દિયર આવ્યો એ કહેતો તો મેગી ખાવીએ. અને બાજુ અનિલ રાજ શું કરે છે? અનિલ રાજ હવે જોઈ જોઈ તો ખરું બોલા. આખો દી ફોન ન જડે એ ભાઈ, તમે જડે ને કા. મેગી ટેસ્ટી આઈટમ છે.
વઘાર કર્યો કે આ શું કરો, પાણી ઉકાળ, પાણી ઉકાળ. કઈ કંપનીની મેગી ખાવ છો બેન તમે? વિડિયો નો એન્ડિંગ નો તને સમય હલકો હલકો જ થયેલો ખણી આયા છો ને લગ્ન માં ગયા તા, લઈ ગયા તા ત્યાં મોનુ ની બેનપણી થાય ને અમારી ભાણેજા બહુ થાય, તો ત્યાં અમારો ભાણેજ લઈ આવ્યો હતો, એ મોટી ગાડી લઈ ગયો હતો ને અનિલ ને, પછી અમે ગાડી લઈ આવ્યા એટલે બસમાં આવ્યા હતા, કાનો થેલો ગયા હતા લેવા. તો હવે રાત પડી ગઈ, વિડીયો નું કરી એન્ડિંગ, કાલે મળીશું નવા વિડીયો સાથે. જય જય ગરમી ગુજરાત, જય ઉમિયામાં, ધન્યવાદ, જય ભારત, જય હિન્દ. અને તમારા વતી કહી દઈ જય દ્વારકા દીસ, લાઈક કરજો 20, શેર કરજો 30, જય દ્વારકા દીસ. ચલો કાલે મળીએ નવા વિડીયો સાથે, ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. વિડીયો કેવા લાગી રહ્યા છે મને કહેવાનું છે, હવે જે વિડીયો બની રહ્યા છે તમને કેવા લાગી રહ્યા છે કમેન્ટ પર જરૂરથી કહેજો. એક કમેન્ટ આજ આવી હતી એટલે મને ખૂબ આનંદ થયો, કીધું કે ટુર્નામેન્ટ હવે ખરેખર સરસ લાગી રહ્યા છે. ઘરે હોઈએ ને બધા ભેગા આવીને તો ઇન્ટરેસ્ટિંગ તમને વિડીયો લાગે, તો હું એકલી આવું ને સાહેબ એકલા હોય તો પછી એ મેળ પડતો નથી, બહુ જે વાજા રાખે અને મને પોતે કામમાં થાકી થાકી લાગું, મોનું હોય એટલે હું જોશમાં આવી જાઉં એટલે વાંધો ના આવે, બરાબર ને?